પ્રાઇવેટ જોબ કરતો હતો એ છ મહિના વર્ષ જેવી મેં પ્રાઇવેટ જોબ કરી હતી અને ત્યારબાદ જો અત્યારે જેવું ફાઇનલ થઈ ગયું એટલે જોબ મૂકીને પછી ફૂલ ટાઈમ જીપીએસસી જ કરતો. મહેનત કરેલી હતી અમને ખબર છે કે એનું પરિણામ કોઈ દિવસ નિષ્ફળતા તો નહીં જ મળે, ક્યારેક ને ક્યારેક તો એની સફળતા મળવાની જ હતી. એટલે વિશ્વાસ મારી કેપેબિલિટી ઉપર હતો પણ સરકાર ક્યારે આપશે એનું કાંઈ નક્કી નહોતું. એ પણ એનું ફૂલ કોન્ફિડન્સ હતો કે ભલે બેબીનો ટાઈમ રહ્યો પણ પ્રેગ્નન્સીના ટાઈમે પણ લાઇબ્રેરી એ બધું ટાઈમ પે ટાઈમ કરીશ. પણ હાલ હવે પ્રાથમિક ધોરણે ક્લાસ 3ની અંદર બિન સચિવાલયમાં પાસ થઈ પહેલો મુકામ હાંસલ કરવા જઈ રહ્યા છીએ. સરકારશ્રીએ પણ સારો સપોર્ટ કરેલો છે, ફેમિલી પણ સારો સપોર્ટ કરેલો છે અને સમાજે પણ સારો સપોર્ટ કરેલો છે અમને બધાને. તું ટેન્શન ના કરીશ, સરકાર આપશે, પરીક્ષાઓ આવવાની છે, ચિંતા ના કર, એવો સપોર્ટ કરે એમ. અમને જે આ પરીક્ષા પારદર્શિતા રીતે પૂરી કરી એનામાં એના માટે એકે રાકેશ સર અને હસમુખ પટેલ સરને બહુ મોટો શ્રેય જાય. ગવર્મેન્ટ જોબવાળી બહુ હોય એની વેલ્યુ અલગ હોય ને પ્રાઇવેટ જોબવાળી બહુ હોય એની વેલ્યુ અલગ હોય. બટ જે થાય તે સારા માટે જ થાય અને આજે આ બધું અમે જોઈ રહ્યા છીએ. મારા અંગત વર્તુળના એવા લોકો છે કે જે લોકોના સગાઈ લગન જસ્ટ આ એક્ઝામના હિસાબે તૂટી ગયેલા છે. એક જ કહેવું છું, જો તમારે તમારા વાઈફને સક્સેસ અપાવી હોય ને તો એક હસબન્ડનો સપોર્ટ હોવો બહુ જરૂરી છે, જે મને ફૂલી સપોર્ટ મારા હસબન્ડનો મળ્યો છે. મારે મેરેજ કરવાના હતા એ ટાઈમે જ, પણ હું એક્ઝામના તારીખ આવતી હતી, જેમ જેમ લોકો તારીખ જાહેર કરતા હું મારા એક્ઝામ મેરેજ પોસ્ટપોન કરતો હતો. એટલે એક વર્ષ 2022ની અંદર એક્ઝામ કન્ડક્ટ થઈ અને 2022ની અંદર આખી લેવાઈ ગઈ એ ખૂબ જ સારું કાર્ય છે. એટલે એમાં એવું હતું કે હું સેન્ટ્રલ લેવલની એક્ઝામની તૈયારી કરતો હતો એટલે મેં કોઈ અલગથી પ્રિપેરેશન નથી કરી, બસ એમ જ આપવા ગયો હતો પણ પાસ થઈ ગયો. હા, ક્યારેક એવું ફીલ જ થતું કે હવે જોબ આવશે કે નહીં, અમને ખુદ પર જ હતો ને વિશ્વાસ એમ. સમાજનું કાંઈ નહીં જોવાનું, આપણે આપણે છોકરાને છોકરીને જોવાનું કે આપણા છોકરા છોકરી શું કરવા માંગે છે. દિવાનસિંહબેન, હસમુખ પટેલ સાહેબ, યુવરાજસિંહ જાડેજા, આ બધાનો ખૂબ ખૂબ આભાર. નમસ્કાર, અત્યારે અમે આવ્યા છીએ મહાત્મા ગાંધી મંદિર અને મારી પાછળ આજુબાજુ જેટલા પણ વિદ્યાર્થીઓ દેખાય છે આ બધા બિન સચિવાલય ક્લાસ 2 અને બધું પાસ કરી લીધું છે એટલે હવે તેમને નિમણૂક પત્ર મળવાનું છે. આજે તો બધાના મોઢા ઉપર સ્માઇલ છે, આજે નિમણૂક પત્ર મળવાનું છે. વિદ્યાર્થીઓ સાથે વાત કરીએ કે કેવી રહી આટલી જર્ની એમની અને આટલા સમયે પરીક્ષા આપ્યા પછી આજે નિમણૂક પત્ર મળે છે, તો આટલા સમય શું કર્યું? શું નામ છે તમારું? દિવ્યેશ પટેલ. અચ્છા, દિવ્યેશભાઈ ક્યારે પરીક્ષા આપી? 2022માં એપ્રિલમાં આપી હતી. 2022માં આપી, તો અત્યારે 23માં નિમણૂક પત્ર મળે છે, તો વચ્ચેનો સમય કેવો હતો તમારો? એમાં હું જીપીએસસીની પ્રિપેરેશન કરતો હતો અને એ દરમિયાન આ પરીક્ષા આવી હતી, તો આ પરીક્ષાની તૈયારી કરીને આ પરીક્ષા આપી અને ત્યારબાદ એમાં ઉત્તીર્ણ થઈને અત્યારે નિમણૂક પત્ર લેવા માટે આવ્યા. આજે બધાને એક સાથે નિમણૂક પત્ર લેવા બોલાવ્યા છે, તો બધા તમારા જેવા આવ્યા? હા, બધા અમારા જેવા જ આવ્યા. પહેલા કઈ કઈ એક્ઝામો આપી હતી? આના પહેલા મેં જીપીએસસીની લગભગ 10-12 જેટલી પ્રિલિમ પાસ કરી છે, એટલે એ બધાની મેઇન્સ આપી હતી. એમાં નાયબ મામલતદાર, એસટીઆઈ, જીપીએસસી ક્લાસ 1-2 અને પોલીસ ઇન્સ્પેક્ટરનું ઇન્ટરવ્યૂ પણ આપ્યું હતું. પણ વચ્ચેના સમયમાં જ્યારે પરીક્ષા આપી દીધી પછી કન્ફર્મ થઈ ગયું કે પાસ થઈ ગયા છો, તો વચ્ચેના સમયે તમે જીપીએસસીની તૈયારી કરી પણ ફાઇનાન્શિયલી પૈસા માટે શું કર્યું? ફાઇનાન્શિયલી પૈસા માટે તો ઘરેથી પોકેટ મની મળતી હતી અને એક પ્રાઇવેટ જોબ કરતો હતો એ 6 મહિના વર્ષ જેવી મેં પ્રાઇવેટ જોબ કરી હતી અને ત્યારબાદ જો અત્યારે જેવું ફાઇનલ થઈ ગયું એટલે જોબ મૂકીને પછી ફૂલ ટાઈમ જીપીએસસી જ કરતો હતો. પરીક્ષાની તૈયારીઓ કરી. અચ્છા, તમારું શું નામ? મિતેશ કેલોતર. મિતેશભાઈ, તમે ક્યારે પરીક્ષા આપી? કઈ પરીક્ષા? બસ આ બિન સચિવાલય, હું છેલ્લા 3-4 વર્ષથી પ્રિપેરેશન કરતો હતો અને એ સિવાય બી મેં હાઈકોર્ટની પછી પીએસઆઈ છે, પીએસઆઈ, એએસઆઈ, સિનિયર ક્લાર્ક બધી એક્ઝામ પણ પાસ કરેલી હતી. થોડાક વિશ્વાસ નહોતો કે નિમણૂક પત્ર આવશે. આવશે જ આવશે, વિશ્વાસ તો હતો પહેલેથી જ, કારણ કે મહેનત કરેલી હતી. અમને ખબર છે કે એનું પરિણામ કોઈ દિવસ નિષ્ફળતા તો નહીં જ મળે, ક્યારેક ને ક્યારેક તો એની સફળતા મળવાની જ હતી એ બાબતે અમને પૂરેપૂરો વિશ્વાસ હતો. પ્લસ અમારા ભાઈઓ જે બધા હતા એમને ખૂબ જ સપોર્ટ રહ્યો છે પહેલેથી, એના કારણે અમને આ. વચ્ચેના સમયમાં તમે શું કર્યું? એ જ તૈયારી ચાલુ જ છે, પ્રિપરેશન કન્ટિન્યુઅસ ચાલુ જ છે. બીજી પરીક્ષાઓની તૈયારીઓ કરી, એમાં કેવું પરિણામ? સારું જ હતું, કન્ટિન્યુઅસ ચાલુ જ છે, રિઝલ્ટ પણ સારા આવ્યા છે. એના ડોક્યુમેન્ટ પણ કરાવ્યું હતું, પીએસઆઈમાં ડોક્યુમેન્ટ કરાવ્યું, સિનિયર ક્લાર્ક આ બધા ડોક્યુમેન્ટ પણ કરાયેલા છે. રેલવે બી પાસ કરી લીધી પણ ફાઇનલ મેરિટમાં નામ નહોતું આવતું, પણ હા હવે આવ્યું છે તો આમાં સારું છે. 19માં આપી હતી પરીક્ષા, ક્યારે આપી? લાસ્ટ 19ની અંદર, 18-19માં પછી 18-19 લાસ્ટ ઇયર 2 વર્ષ પહેલાં ફોર્મ એક્ઝામ લેવાય પછી ટાઈપિંગ ને બધું પત્યું એવું બધું થયું. એટલે જ્યારે પરીક્ષાનું રિઝલ્ટ આવી ગયું એના પછી તમે બીજી પરીક્ષાની તૈયારીઓ સ્ટાર્ટ? ચાલુ છે, પહેલેથી ચાલુ છે કન્ટિન્યુઅસ. સૌથી પહેલાં તો મારી એજ સુધીના જે લોકો છે કે જે લોકોએ ગ્રેજ્યુએશન 2016 આજુબાજુ પાસ કર્યું છે એ લોકોને સૌથી પહેલાં ફાઇનાન્શિયલ તો બરાબર, પણ જે સામાજિક દ્રષ્ટિએ જે નિષ્ફળતાઓ મળે એ ઘણી ઘણી બધી મળી છે. મારા અંગત વર્તુળના એવા લોકો છે કે જે લોકોના
સગઈ લગ્ન જસ્ટ આ એક્ઝામના હિસાબે તૂટી ગયેલા છે. હા, અને એ હકીકત છે, તમે એને સ્વીકારો કે ના સ્વીકારો પણ હકીકત છે. ખુદ હું મારી જ વાત કરું તો મારા જસ્ટ હમણાં ગયા મહિને જ લગ્ન થયા છે, પણ એની વચ્ચે આ એક્ઝામના હિસાબે 3 વર્ષનો ડિફરન્ટ આવી ગયો. કદાચ એવું થત કે આ એક્ઝામ 2018ની અંદર ફોર્મ આવ્યા, આ પત્ર ના મળત તો લગ્ન ના, કદાચ બની શકે ને. અત્યારે લોકોને સિક્યોરિટી જોઈએ છે અને એના વગર કોઈ પણ વ્યક્તિ આટલું મોટું કદમ ઉઠવા માટે કોઈ સક્ષમ ના હોય. ફેમિલી સપોર્ટ કેવો મળ્યો? સૌથી સારામાં સારો ફેમિલી, હું એમ કહું છું કે અત્યારે હાલની પરિસ્થિતિમાં કોઈને સારું કોઈ મુકામ લેવું હોય તો ફેમિલીના સપોર્ટ વગર એ ક્યાંય અધૂરું છે. ફેમિલી સપોર્ટ ના કરે તો વ્યક્તિ કંઈ પણ ના કરે. પછી એક સમય તમને પણ એવું થયું હશે ને યાર કે બહુ ટ્રાય કરી લીધું, બહુ સમય પણ થઈ ગયો છે, હવે નથી કરવું. હા, 100% થયું હતું, પણ એ વખતે ફેમિલીએ સપોર્ટ કર્યો કે ભાઈ આટલા બધા વર્ષ સુધી વાર જોઈ છે તો હજી કદાચ 1 વર્ષ વધારે કે અમે કોઈ પણ રીતે સહન કરી લઈશું. એકચ્યુઅલી મેં 2018માં જ્યારે એના ફોર્મ ભરાણા ત્યારથી મેં પ્રિપરેશન ચાલુ કરી હતી. વચ્ચેનો સમય કોરોનાનો ટાઈમ જે આવ્યો તો બહુ જ ખરાબ રીતે વીતેલો હતો, પરંતુ કોરોના પછી મને UGVCLની અંદર જોબ મળી ગઈ હતી જુનિયર આસિસ્ટન્ટમાં, અને ત્યાર પછી આની પણ પ્રિપરેશન સાથે સાથે ચાલુ હતી. તો એ જોબ હોવાને કારણે ફાઇનાન્શિયલી બેકગ્રાઉન્ડ થોડું સધર્યું અને ફાઇનાન્શિયલી બર્ડન ઓછું પડ્યું અને આ જોબ આવી ગઈ છે. તો હવે પેરેન્ટ્સને એક્સપેક્ટેશન તો હોય ને કે એક ઉંમર પછી વિદ્યાર્થીઓ, મતલબ તમે કેટલા ઉંમર સુધી પરીક્ષા આપી શકશો, એમને પણ એક્સપેક્ટેશન હોય કે સેટલ થઈ જાય. હા, એટલે પેરેન્ટ્સને તો એક્સપેક્ટેશન રહેવાનું જ છે, પરંતુ મારે જે ગવર્મેન્ટ જોબ પહેલાં આવી ગઈ હતી UGVCLની અંદર કોર્પોરેશનમાં, તો એક ફાઇનાન્શિયલી રીતે પેલું થઈ ગયું અને પેરેન્ટ્સને પણ થોડું શાંતિ થઈ ગઈ કે હવે વાંધો નહીં, એમ કે બીજી જોબ ના આવે તો આ એક જોબ તો છે જ એ રીતે. પછી મહેનત કરી, હા, અને પછી વધારે મહેનત કરી અને આ જોબ અત્યારે આવી ગઈ. અને આ જોબની અંદર ખાસ કરીને દેવાંશીબેનનો તથા યુવરાજસિંહ જાડેજાનો એમનો ખૂબ જ સાથ મળેલો છે, અને આ ઉપરાંત હસમુખ પટેલ સાહેબ છે, એ કે રાકેશ સાહેબ છે, એમણે ખૂબ જ નિષ્ઠાથી આની અંદર કામ કરેલું છે અને જેના કારણે જ અમે અહીંયા અત્યારે ઊભા છીએ. પારદર્શિતા બહુ સરસ છે ગુણસેવાની, અને પારદર્શિતા ઉપર અમે પૂરો ભરોસો મૂકેલો છે, અને આવનારી પણ જે પરીક્ષાઓ લેવાશે એમાં અમે આગળ મોટી પરીક્ષામાં પાસ થઈએ એ બદલ જો થઈશું બરાબર અને તૈયારી કરીશું તો એમાં પૂરેપૂરી પાડી એમને 100% વિશ્વાસ છે એનો. મેડમ, મેં 2019માં ક્લાસ ચાલુ કર્યા હતા આની મારી સ્પેશિયલ, પણ ત્યારે એક્ઝામ એક વખત પહેલાં લેવાય 2019માં 17-11, પણ તરત જ બીજા દિવસે ન્યૂઝ આવી ગઈ કે પેપર તો ફૂટી ગયું એટલે એક્ઝામ કેન્સલ થઈ. પછી એટલે મતલબ કે મારે મેરેજ કરવાના હતા એ ટાઈમે જ, પણ હું એક્ઝામના તારીખ આવતી હતી જેમ જેમ લોકો તારીખ જાહેર કરતા તેમ હું મારા એક્ઝામ મેરેજ પોસ્ટપોન કરતો હતો. હા, અને પછી પરીક્ષા માટે મેરેજ પોસ્ટપોન કરતા હતા, કેમ કે હું હોસ્ટેલમાં રહેતો મેડમ તૈયારી કરવા માટે, એટલા માટે. પછી જેવી એવું એક્ઝામ કેન્સલ થયું તો બસ લગ્ન કાળ લઈએ, જેવા લગ્ન કાળે લોકડાઉન આવ્યું, લોકડાઉનમાં પછી ઘરે તૈયારી ચાલુ રાખી મેં, અને બસ આ 24 એપ્રિલ 2022 એક્ઝામ હતી એની પહેલાં મેં એક જગ્યાએ ક્લાસ ચાલુ કર્યા જ્ઞાન એકેડેમીમાં, બસ એ ક્લાસ ચાલુ કર્યા પછી તૈયારી ચાલુ રાખી અને એક્ઝામ પાસ કરી દીધી. પછી કોમ્પ્યુટર માટે સ્ટુડન્ટ એકેડેમીમાં ક્લાસ કર્યા, એમાં પણ મેં પાસ કરી દીધું અને અત્યારે બસ આ નિમણૂક પત્ર લેવા આવ્યા છીએ. મારા મગજમાં એક સવાલ આવે છે, હું પૂછી લઉં કે તમારા પાર્ટનરે તમને એવું ના કીધું કે યાર ભાઈ કેટલી તૈયારીઓ કરીશ, કેટલું રાહ જોવડાઈશ લગ્ન? હા હા, બહુ, કેમ કે મારા દિવાળી 2019માં લગ્ન કરવાના હતા, પણ એ વખતે જ 20-10 એ લોકોએ તારીખ આપી હતી પહેલાં, પણ 14-10 પેપર પહેલાં જ લીક થઈ ગયું હતું, એવું જાહેર થઈ ગયું હતું. પ્રણ હતો કે જ્યાં સુધી પાસ નહીં કરું ત્યાં સુધી લગ્ન નહીં કરું, પણ પછી કંટાળી લગ્ન કરી લીધા 2020માં, એટલે એક્ઝામથી. હા, તો સાંભળશે તેમ કંટાળી, ના ના, એક્ઝામથી પાર્ટનરથી તો બહુ ખુશ છું. શું નામ છે? રાહુલ મકવાણા. રાહુલભાઈ, તમે ક્યારે પરીક્ષા આપી? 2022માં. ઓકે, હમણાં એટલે 19 વાળી પરીક્ષા કેન્સલ થઈ, પણ ત્યારે હું કોલેજમાં હતો એટલે મને કંઈ વાંધો હતો નહીં. હા, એમ જ આપી હતી ખાલી, ટ્રાય વાંચીને પણ નહોતો ગયો, એમને એમ જ આપવા ગયો હતો, નપાસ થવાનો હતો, ખબર હતી, સારું થી પેપર ફૂટી ગયું. પાસ થઈ ગયા એમાં કેટલી મહેનત? એમાં એવું હતું કે હું સેન્ટ્રલ લેવલની એક્ઝામની તૈયારી કરતો હતો એટલે મેં કોઈ અલગથી પ્રિપેરેશન નથી કરી, બસ એમ જ આપવા ગયો હતો પણ પાસ થઈ ગયો. અને આ મારો ભાઈ જ છે એટલે હું તો આપવા, ના, મારા ફૂઈનો છોકરો એટલે કોમ્પ્યુટરની પરીક્ષા હું તો આપવા પણ નહોતો જવાનો, પણ આને કીધું કે આઈ નો મહિનો તો હું આપવા જઈને પાસ થઈ ગયો હતો, એવું હતું. એટલે એક જ ઘરમાં બે જણ લોકોને, એની સગી બેનને જોબ મળી, એવું. હા, લોકોને એમને કેટલો સંઘર્ષ થયો, કેટલું મતલબ ફેમિલીમાંથી? એમણે બહુ સંઘર્ષ હતો, કેમ કે એમણે 2016-17 તૈયારી કરી હતી, તો એમણે GPSC 1-2 ત્રણ વખત પાસ કરી, પણ ઇન્ટરવ્યુમાં 3-3 વખત ફેલ થયો. પછી DYSO પ્રિલિમ્સ 2-3 વખત પાસ કરી, પણ મેન્સમાં નહોતું થવાતું નહોતું. એટલે હવે એમના મેરેજ પણ થઈ ગયા છે, 3-4 વર્ષ થઈ ગયા મેરેજના, અને અત્યારે બેબી બી છે, 14 ફેબ્રુઆરી જન્મ આવ્યા છે એમને, અત્યારે પત્ર રેસ પર છે, 14 ફેબ્રુઆરી વેલેન્ટાઇન ડેના દિવસે થયા. દેવાંશીબેન, હસમુખ પટેલ સાહેબ, યુવરાજસિંહ જાડેજા, આ બધાનો ખૂબ ખૂબ આભાર, કેમ કે જેટલો આભાર કરીએ એટલો ઓછો છે.
વિશ્વાસ મારી કેપેબિલિટી ઉપર હતો પણ સરકાર ક્યારે આપશે એનું કઈ નક્કી નહોતું. તમારી કેપેબિલિટીની વાત જ નહોતી કરતી. ના, સરકારનું જેટલી અપેક્ષા હતી એના કરતાં થોડોક વહેલો આપી દીધો. શું અપેક્ષા હતી? 2025 લાગતું હતું કે આપી દે. જે રીતના 2018 ફોર્મ ભરાણા હતા અને 22 એક્ઝામ આવી, તો મને લાગે કે 25 સુધીમાં તો આવી જશે. મારું નામ દેવલ વાઘાણી છે. તમે ક્યાંથી છો? સુરતથી. સુરતથી છો? અચ્છા, તમે પરીક્ષા 22 આપી હશે ને? તો 22 લઈને અત્યારે નિમણૂક પત્ર આવ્યું એ સમયમાં કેવું રહ્યું? ફેમિલીનો સપોર્ટ કે પછી પ્રોબ્લેમ્સ, કે વિશ્વાસ હતો તમને કે આટલા સમય પછી નિમણૂક પત્ર આવશે? ના, આટલા સમય પછી આવશે એવો તો વિશ્વાસ હતો જ નહીં. પણ અમે વચ્ચે અમે ક્લાસ 3 પ્રિપેરેશન કરતા નહોતા. અમે ક્લાસ 1-2 જ કરતા હતા પ્રિપેરેશન. ક્લાસ 3 તો મેં 6 કરી હતી તો આવી ગઈ. અને મારા ઘરના લોકોનો સપોર્ટ ખૂબ જ રહ્યો છે આમાં. એમ વચ્ચેના સમયમાં એવું એક સમય એવું ના થાય કે આટલી ટાઈમ પરીક્ષા આપી છે હવે આમ હાર માની લીધી હોય એવું? હા, ક્યારેક એવું ફીલ જ થતું કે હવે જોબ આવશે કે નહીં, અમને ખુદ પર જ હતો ને વિશ્વાસ. એમ પછી આ રિઝલ્ટ આવ્યું તો બહુ ખુશી થઈ અમને બધાને. અમારી માટે તો બહુ ડિફિકલ્ટ હતો કે આટલી બધા મતલબ મહેનત કર્યા બાદ પણ અમારે એટલો સમય રાહ જોવી પડી હતી. બટ જે થાય તે સારા માટે જ થાય અને આજે આ બધું અમે જોઈ રહ્યા છીએ. અને મેરેજ થઈ ગયા? નહીં, અનમેરિડ છું. મેં ઘણા બધા લોકોને એવું સાંભળ્યું કે આ તકલીફ મેરેજમાં આવે છે જ્યારે તમારી પાસે નોકરી ન હોય. એ વાત સાચી છે. વુમનમાં પણ એ જ હોય છે, મેલમાં વધારે હોય છે કે નોકરી ના મળે તો નહીં મળે. ગવર્મેન્ટ જોબ વાળી બહુ હોય એની વેલ્યુ અલગ હોય ને પ્રાઇવેટ જોબ વાળી બહુ હોય એની વેલ્યુ અલગ હોય. તમારે ગવર્મેન્ટ જોબ વાળી વેલ્યુ છે? હા, યસ. કોણ છે તમારા ઘરેથી છે? અચ્છા, તમારી સાથે. તમારું નામ શું છે? દેવિકા પંડ્યા. અચ્છા, દેવિકાબેન તમે ક્યાંથી છો? ચાંદખેડા, અમદાવાદ. ચાંદખેડાથી છો? તમે આ પહેલી વાર પરીક્ષા આપી કે આના પહેલાં પણ ઘણી પરીક્ષા આપેલી છે? તલાટીની આપી હતી એકવાર. આ પરીક્ષાનું એકવાર પેપર ફૂટ્યું 18-19 પેપર હતું ત્યારે, એના પછી 22 એક્ઝામ લેવાય. તેની વચ્ચે એવો વિશ્વાસ હતો કે પેપર લેવાશે, નિમણૂક પત્ર આવશે? હતું તો ખરી કે ગમે ત્યારે પરીક્ષા તો લેવાના છે, આપણે આપણી ફૂલ તૈયારી રાખવાની. ડિસાઈડ જ કરેલું હતું કે ભાઈ તૈયારી કરી 8 જેટલું કરતા હતા તૈયારી. કોરોનામાં થોડું થઈ ગયું હતું ડિસ્ટર્બ, પણ પછી રેગ્યુલર તૈયારી કરી હતી એમ. તમારા મમ્મી છે? અચ્છા, તમારું નામ શું છે? આનંદીબેન. અચ્છા, આનંદીબેન, જ્યારે તૈયારી કરતું હોય છોકરું ત્યારે એને એવું વિશ્વાસ હોય એક સમય સુધી કે એને પાસ થઈ જશે, પણ અમુક વાર એ તૂટી જતા હોય કે ભાઈ હવે કેટલી પરીક્ષા આપીશું, કેટલી મહેનત કરીશું, સરકાર પેપર લેવામાં માનતી નથી. એ સમય તમે એમને કેવી રીતના સાચવ્યા? સપોર્ટ આપ્યો એમ કે આવશે તે થશે તે, તું પાસ થઈ જ જઈશ, તું ટેન્શન ના કરીશ, સરકાર આપશે, પરીક્ષાઓ આવવાની છે, ચિંતા ના કર, એવો સપોર્ટ કરે એમ. એના સિવાય તમારી શું એક્સપેક્ટેશન? તમારી છોકરી શું બનવું જોઈએ? આગળ વધવું જોઈએ, હજુ આનાથી આગળ જવી જોઈએ એમ. મહેનત કરાવવાની નથી, આગળ જવા દેવાની. સમાજનું આમ બહુ પ્રેશર હોય કે ભાઈ તમારી છોકરી શું કરે છે, તમારો છોકરો શું કરે છે, તો તમને ઘણા બધા લોકો એવા સવાલ પૂછતા હશે કે છોકરી શું કરે છે, કેટલી તૈયારીઓ કરશે, તો ત્યારે તમે કેવી રીતના એને હેન્ડલ કરતા? સમાજનું કાંઈ નહીં જોવાનું, આપણે છોકરાને છોકરીને જોવાનું કે આપણા છોકરા છોકરી શું કરવા માંગે છે. સમાજ તો આમે બોલો ના આમે બોલો, પણ આપણે શું કરવું છે આપણી ઉપર છે ડિપાર્ટમેન્ટ, બરાબર, કે આપણા છોકરાઓ ક્યાં જવા જોઈએ. તો નાનકડું બેબી લઈને આવ્યા છો એટલે હજી નાનું છે, તો પરીક્ષાની તૈયારીઓ કઈ રીતના કરી? એકચ્યુઅલી બહુ ડિફિકલ્ટ પડ્યું હતું પ્રિપરેશન કરતી વખતે, લાઈક રિટર્ન એક્ઝામમાં, સીપીટીમાં બહુ જ ડિફિકલ્ટ હતું. પણ હતો ગોલ કે ના કંઈક કરવું જ છે. બહુ ડિફિકલ્ટ હતું વિથ બેબી લાઈક પ્રિપરેશન કરવી. ડૉક્ટરે પણ કીધું હતું કે તમે બહુ રેસ્ટની જરૂર છે, તમે બહુ સ્ટ્રેસ ના લો, પછી મેન્ટલી બી તમારે ફ્રી રહેવું બહુ જરૂરી છે. પણ એક હતું કારણ કે આપણે 2018 પ્રિપરેશન મેં સ્ટાર્ટ કરી હતી, વચ્ચે એકવાર એક્ઝામ કેન્સલ પણ થઈ હતી. પણ એવું હતું કે ના હવે કરવું છે કંઈક, કારણ કે ગવર્મેન્ટ જોબનો ગોલ હતો. મને બી અને મારા હસબન્ડે મને બહુ સપોર્ટ કર્યો છે, બીકોઝ હું ખાલી 10th પાસ હતી, એમણે મને 12th એક્ઝામ અપાવી, ગ્રેજ્યુએશન કરાવડાયું. હા, એટલે પછી એમને બહુ ફૂલ સપોર્ટ હતો, એટલે મને એવું હતું કે હું એમના ડ્રીમ કમ્પ્લીટ કરું. એટલા માટે અને આજે બેબી બી જોડે છે અને હું ઓર્ડર લેવા માટે આવી છું. તમારા પતિનું નામ શું? શું નામ છે તમારું? લલિત નામ છે. લલિત, તમે આમ મોરલ સપોર્ટ આપ્યો, બધો સપોર્ટ આપ્યો, પણ એક સમય તમને પણ એવું થયું હશે ને યાર કે બેબી આવવાનું છે, બેબી પર ફોકસ કરીએ કે પછી એક્ઝામ પર કરીએ? એ પણ એનું
ફૂલ કોન્ફિડન્સ હતો કે ભલે બેબીનો ટાઈમ રહ્યો પણ પ્રેગ્નન્સીના ટાઈમે પણ લાઇબ્રેરી એ બધું ટાઈમ પે ટાઈમ કરીશ. તમે બહુ સંભાળ લીધી હશે. એકચ્યુઅલી બસ મારું એક જ કહેવું છે, જો તમારે તમારા વાઇફને સક્સેસ અપાવી હોય ને તો એક હસબન્ડનો સપોર્ટ હોવો બહુ જરૂરી છે, જે મને ફૂલી સપોર્ટ મારા હસબન્ડનો મળ્યો છે. ઇવન રાતના 2-2 વાગ્યા સુધી રીડિંગ કર્યું છે ત્યારે બી એ મને લેવા આવતા હતા પ્રેગ્નન્સીમાં, હંમેશા મારી જોડે ઊભા રહે છે કે તારે જેટલું પ્રિપરેશન કરવું હોય તો કર, હું તારી જોડે છું ઓલવેઝ. એટલે એક હસબન્ડનો સપોર્ટ હોવો બહુ જરૂરી છે વાઇફના મતલબ પ્રગતિમાં. ફેમિલીથી કે ત્યાંથી કોઈ એવું કહેતા હશે કે યાર પ્રેગ્નન્ટ છે તો ઘરમાં રહેવા દો કે તૈયારી ના કરાવો? ઘરની ફેમિલી છે બધા. એટલે જનરલી મારે બીજી ફિલ્ડમાં ઇન્ટરેસ્ટ હતો એટલે એ એક્સપ્લોર કરતો હતો ટીચિંગ ને એ રીતે, અને પછી આની સાથે સાથે સતત તૈયારી ચાલુ જ હતી. વચ્ચેના સમયમાં એવું કે થયું કે ભાઈ નહીં આવે નિમણૂક પત્ર એમ આશા છોડી દીધી? હા, એવું લાગ્યું હતું, બરોબર એવું લાગ્યું હતું. પરંતુ IAS કક્ષાના જે અધિકારીઓ છે એમણે સારું કામ કર્યું છે, જે હસમુખ પટેલ સર છે એ બધા ખૂબ જ સારું કામ કર્યું છે. એટલે એક વર્ષ 2022ની અંદર એક્ઝામ કન્ડક્ટ થઈ અને 2022ની અંદર આખી લેવાઈ ગઈ એ ખૂબ જ સારું કાર્ય છે. એટલે જે IAS કક્ષાના અધિકારી છે એમણે બહુ સરસ કામ કર્યું છે. આમ એવું હોય કે કોઈ માણસ તૈયારી કરતો હોય એક્ઝામની કે પછી કોઈ પણ જોબ માટે તૈયારી કરતો હોય તો સમાજ અને સોશિયલમાં જે પણ લોકો આવે એ બધા આમ ઘણીવાર એવું કહેતા હોય કે ભાઈ કેટલી તૈયારીઓ કરીશ ને ક્યારે નોકરી મળશે, ફેમિલીને પણ એક સમય એવું થાય કે ક્યારે નોકરી મળશે, તો એ પ્રેશર હતું? હા, ચોક્કસથી પ્રેશર હતું. પરંતુ મારું એવું માનવું છે કે ફેમિલી જો સપોર્ટ કરે એટલે સ્ટાર્ટિંગમાં એ લોકોને એમ લાગશે કે આ કઈ રીતની પ્રોસેસ છે કે જે 5-5 વર્ષ એટલું ચાલે છે. પણ આપણે શું કહેવાય કે આપણી પહેલાં પોતાની જે બાળક છે એનું મહેનત રાખવી જોઈએ, પછી પેરેન્ટ્સ તમને સપોર્ટ કરશે એમ એવી રીતે. અને જો આર્થિક, મારે એવો કેસ નહોતો બટ જો આર્થિક કોઈ કેસ હોય તો આર્થિક કેસની અંદર સાથે સાથે પ્રિપરેશન પણ કરી શકાય. શું નામ છે તમારું? મારું નામ ધવલ જાની છે. ધવલભાઈ, તમે શેની તૈયારી કરતા? હું GPSCની પ્રિપેરેશન કરતો હતો, સાથે સાથે ક્લાસ 3ની પણ પ્રિપેરેશન કરતો હતો જે GSSC દ્વારા કન્ડક્ટ કરવામાં આવે છે. તમને પણ એ જ ક્વેશ્ચન છે કે જે વચ્ચેનો સમય પરીક્ષા એકવાર લેવાઈ ગઈ એટલે તમને એ ખાસ થઈ ગઈ કે પરીક્ષા લેવાઈ ગઈ છે, રિઝલ્ટ આવી ગયું, પાસ થઈ ગયા, એના પછીનો વચ્ચેનો સમય કાપવો બહુ અઘરો છે કે ભાઈ નિમણૂક પત્ર ક્યારે આવશે, નોકરીએ ક્યારે લાગીશું, એ સમય કેવો હતો? હા બિલકુલ, ભારતીય સમાજમાં એક બેરોજગારી એક કલંકિત સમાન છે. આપણા રિલેટિવ આપણા જોડે મતલબ પ્રેમથી રહે છે પણ પાછળથી શું બોલે છે એની પણ ચિંતા હોય છે કે ફેમિલી મેમ્બર્સ કઈ રીતના બિહેવ કરશે. હવે મારી ઉંમર થઈ છે લગભગ 30 વર્ષ, હજી સુધી મારા મેરેજ થયા નથી, એટલે એ ટાઈમે એ પણ થાય કે મેરેજ થશે નહીં, આટલી બધી એજ થઈ ગઈ છે, એટલે એ ચિંતા રહેતી હતી. પણ IAS આપણે AK રાકેશ સાહેબ અને ગૌણસેવાના સચિવ હસમુખ સાહેબ એમણે જલ્દી જલ્દી પ્રક્રિયા ચાલુ કરી, એના એ બદલ એમનો ખૂબ ખૂબ આભાર. તમારો ડ્રીમ શું છે, શું બનવું છે? મારો ડ્રીમ GPSC પાસ કરીને સામાન્ય વહીવટ વિભાગમાં કોઈ અધિકારી પદ ઉપર જવું છે.